हिलेरियस हाहाकार विद अमित खुआ। नमस्कार नमस्कार, मारू नाम छे अमित खुआ अने वेलकम टू हिलेरियस हाहाकार सीजन 2। આજના એપિસોડ ની અંદર આપણે વાત કરીશું એવી કે જેમાં તમે એમ કહેશો કે શું કઈ બે કાથી પણ શું કઈ રીતે કા લોજિક કે હાથ પગ કશું જ ને એવું તમને એમ ઈચ્છા થશે અંદરથી કહેવાની, પણ સાવ સાચું કહું છું કે બધી જ વાતો ખૂબ બધી સાચી છે અને બધી જ વાતો મારે તમને દિલથી કહેવાની છે. હવે એવું છે, હું તમને બહુ જ એક સરસ મજાની જ્ઞાનની વાત કરું. તમને ખબર છે કે અમિતાભ બચ્ચન સાહેબે એમના જીવનની અંદર ક્યારે કોઈ પણ પ્રકારની મંદીનો સામનો નથી કર્યો, કારણ કે એમની બાનું નામ તેજી હતું અને એમના હાથમાં જોરદાર રેખા હતી. એટલે બહુ અદ્ભુત છે સાહેબ જિંદગીમાં. એમ એમણે એમને એમ થયું કે કશું પછી નથી કરું, બધું અભી. એટલે એમના ઘેર અભી. હવે આવા બીજા બે જોક મારી તો તમને એમ થશે કે તું ક્યાં છે, હું તને પકડીને મારવા માટે આવું એવું. પણ નહીં, હું તમને બહુ મેં ઘરના જોક કર્યા ને એટલે પછી મને બહુ બધા કીધું કે એપિસોડમાં ઘરના લોકો સિવાય બીજું કઈ બોલો, એટલે મેં નક્કી કર્યું કે છેલ્લો જોક મારા ફેમિલી વિશે કેવો છે. એના પછી હું તમને બધાને બહુ જ બીજી વિવિધ પ્રકારની વાતો કરીશ. છેલ્લો જોક ખાલી એવો છે કે એક દિવસ મારા પપ્પા જયારે આમાં એકદમ ડરીને ટેન્શનમાં ગભરાતા ગભરાતા મારા ઘરની અંદર પ્રવેશ કર્યો ને, તો મારી મમ્મી છે ને રોટલી બનાવતી હતી, પણ જે પાટલીના જે પાયા હોય ને, પાયા એ ત્રણે ત્રણ પાયા પાટલીના તૂટી ગયેલા હતા અને માત્ર એ આમ પાટલીનો ઉપરનો ભાગ લઈને એની ઉપર રોટલી બનાવતી હતી. તો મારા પપ્પાએ કીધું આમ જરા કે શું કરે છે, એક શાંતિ રાખો. એમની કરે છે શું કે શાંતિ રાખો તમે, એની એક્ઝેક્ટલી શું કરે છે કે તમે શાંતિ રાખો, તમે ફ્રેશ થઈ જાઓ. નહીં પણ તું શું કરે છે, એટલે કે આ પાટલીના પાયા છે ને ત્રણ કે બહુ ટક ટક કરતા હતા, તમે તોડીને ફેંકી દીધા. મને શું ટક ટક નહીં ગમતી કે એના ત્રણે પાયા તોડીને ફેંકી દીધા. હવે બોલો શું કહેતા હતા, કે કઈ નહીં વાલી નાવા જવું છું ખાલી. હેપ્ટિક કુકિંગ કે ત્યારથી અમે લોકો બોલો ઘરમાં રોટલી પાટલી આ શબ્દો વિશે જોક બંધ કરી દીધા સાહેબ, કરાય જ નહીં એમ. પણ હું તો બહુ ડાયો વ્યક્તિ છું, એકદમ ડાયો વ્યક્તિ છું. અમારી બાજુમાં એક અને આખી સોસાયટી અમારી એવી હો, અમારા આમ ચાર પાંચ ઘર છોડીને એક ભાઈ રહે છે, એમ ક્યારેક ક્યારેક આવે ને તો આમ મસ્ત બે ચાર લાગેલી કે જિંદગી જલસો જલસો જિંદગી. મને કે શું ચાલે છે જિંદગીમાં, મેં કહું જલસો એ સાંભળું છું હિલેરી મગર એવા તો થૂક ઉડશે ના બોલતા. તમે તમે બે પેક થી વધારે પીધો હોય તો હિલેરિયસ હાહાકાર બોલવાની પરવાનગી નથી આપતા. મેં કીધું અમે જલસો માંથી ના પાડી દે, મને બે પેક પછી મિક્સ થઈ જાય, કારણ કે હિલેરિયસ હાહાકાર બધું ભેગું છે. એટલે પેલો શાંતિથી બેઠો હતો કે મને એક દિવસ માટે અમદાવાદ નો મેયર બનાવી દો, ખાલી એક દિવસ માટે મેયર બનાવો, આખું અમદાવાદ બદલી નાખું. એક દિવસ માટે મને કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બનાવો, આખું સ્ટેટ બદલી નાખું. કે એક દિવસ માટે મને માનનીય વડાપ્રધાન બનાવી દો, દેશ બદલી નાખું. કે મેં કહું કાકા કઈ બદલવું નથી, ખાલી દારૂ પીવાની આદત બદલો. મને કહે તને હું વાંધો, તારા બાપા શું લૂંટે, કઈ બદલવું નથી આદત બદલો. મેં કહું તમે છેલ્લી 15 મિનિટ થી જયારે લુંગી હમદીન પહેરી રહ્યા છો, મેં કહું એ તમારી ઘરવાળીમાં સાડલો છે એટલે બદલી નાખો. મેં કીધું કાલે તમે તો ધોતી જવા ત્યારે ધોતી સમજતા હતા ને, મેં કોઈ માસી નો દુપટ્ટો હતો, તમે આખો દિવસ ધોતી હમદીન પહેરતા હતા. મને કે જિંદગીમાં બધું ચાલે, આ ના ચાલે પણ બહુ અઘરું હોય સાહેબ, ઘણી વાર અઘરું પડે. હમણાં હું અમેરિકા ગયો હતો ને ત્યાં મારા એક ભાઈબંધે મને પૂછ્યું, મને કે અમારે ત્યાં બધા લોકો રાઈટ સાઈડમાં ગાડી ચલાવે, તમારે મેં કહું અમારા સામે વાળો જે પ્રમાણે આવતો હોય એ પ્રમાણે નક્કી કરવું પડે. આપણે લેફ્ટ લાઈન જઈ રહીએ ને, મેં કહું આમ ધડમ ધૂમ ઘા ભૂસ કઈ પડી જવાય. મેં કીધું એટલે અમે સામે વાળાની રાહ જોઈએ કે એ કઈ બાજુ ચલાવે છે, જગ્યા વધી ને ત્યાં આપણે ઘૂસી જઈએ. મેં કીધું એવું થાય પણ, મેં મારા પપ્પાને વળા કીધું, પપ્પા અમીર બનવાનો સૌથી મોટો રસ્તો શું, મને કે પ્રભુને પ્રાર્થના કરો. પ્રભુને પ્રાર્થના કરવાથી મેં તો અમીર બની જવાય, મને હું બી રાહ જોઈને જ બેઠો છું 25 વર્ષ થી મારી કે રાહ ચાલે છે. એવું ના હોય પપ્પા, પણ હું પપ્પા બે જણા ચાલતા ચાલતા જતો હતો ને, પપ્પાએ અચાનક કીધું કે જો કે આપણે કખતરો કરીએ કે આપણે બંને જણા ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરીએ. કેવા મેં કહું સાચા સાચા હૃદયથી ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમે બે બાપ દીકરો ચાલતા ચાલતા રહીએ છીએ, જો અમને 10,000 રૂપિયા મળ્યા ને તો અમે પ્રેમપૂર્વક લઈ લઈશું. દેખો આમાં કેચ શું છે, મેં કહું ભગવાન ગાંડા છે, તમને 10,000 આપી દે. કે નહીં નહીં હા પણ કે, પણ ધારો કે અમને 9,000 મળશે તો બી અમે નહીં લઈએ, 11,000 મળશે તો બી અમે નહીં લઈએ, 10,000 મળશે તો અને માત્ર તો જ અમે ઉપાડીશું. આ વ્યાજબી પ્રાર્થના થઈ. થોડીક વાર એને આગળ ગયા, અમે આગળ ગયા તો 9,990 રૂપિયા રૂમાલની પોટલીમાં લપેટીને પડ્યા હતા. ભગવાને મજા લીધી હો. મેં કીધું હવે મેં પપ્પા તો છોડી દે, કારણ કે 10 નો એક્ઝેક્ટ આંકડો તો પપ્પા છોડી દે, તો મેં કીધું મજા આવી જાય. મેં કીધું તો પપ્પા ઓનેસ્ટ, પપ્પા જુઓ, પપ્પા કે ઘણ બેટા ઘણ. મેં કીધું મેં પપ્પા રૂમાલ ખોલ્યો, ગાંઠ ખોલીને મેં જોયું, મેં 9,990 રૂપિયા છે. મેં પપ્પા 10 ઓછા છે ના લેવાય ને, કે ના કે ગાંડા, અને પ્રભુનો સાક્ષાત્કાર કહેવાય. હે પ્રભુ, હે પ્રભુ, મેં પપ્પા તમે ઉ બોલો છો ને, મેં કીધું બહુ અઘરું લાગે એમ નહીં, હે પ્રભુ
તારી લીલા અપરંપાર છે કે તને 9,990 રૂપિયા રોકડા આપ્યા અને 10 રૂપિયાનો રૂમાલ થઈ ગયા 10. પપ્પા લાડુ લેવા માટે ગયા હતા, ઘરમાં કઈ પ્રસંગ હતો ને, પપ્પા લાડુ ખાવાના હતા. પપ્પા ત્યાં ગયો લાડુ આલો, પપ્પા આવી આમ ધમકી નહીં, આપણો હપ્તો ઉઘરાવા નહીં આવ્યા. મેં કીધું આપડે દુકાને આવ્યા છીએ, 500 ગ્રામ લાડુ આલો. બેટા તારું વજન 32 કિલો છે, મારું 34 કિલો છે, આપડે બે ને ભેગો કરો તો એનો એક હાથ બી ના થાય, 139 નો છે. કે પપ્પા તો ડરી જવાનો, તું ડાયો થા કે હું નહીં થતો, પેલા તમે થાવ. બે જણા સાઈડ માં પેલો આવ્યો આગળ 132 કિલો નો માળો, એમાં લાડુ વાળો 250 ગ્રામ. કે પેલા દુકાન વાળો બી ટેન્શન માં 250 ગ્રામ લાડુ પેક કર્યા કે લો સાહેબ 250 લાડુ હોય કે તમારે 110 રૂપિયા આપવાના, પૈસા નથી. પૈસા નહીં દાદાગીરી જો, મેં કીધું મને એમ કે દુકાન વાળો ગભરાઈ જશે. દુકાન વાળા નીચેથી હોકી કાઢી, આ બધું એક બેગ કાઢ્યો અને પેલા 250 ગ્રામ લાડુ ના બદલામાં બરાબર નો ધોઈ નાખ્યો. સાહેબ હું મારા પપ્પા બે જણા ખુશ, હા જો આને તો માર પડવો જ જોઈતો હતો. પેલા બરાબર માર ખાધો, હા એ વાગ્યું માર ખાઈ લીધો. 15 મિનિટ માર્યો, 15 મિનિટ પછી ઉભો થઈને કે તમારે 250 ગ્રામ લાડુ ના પૈસા વસૂલ થઈ ગયા. પેલો કા થઈ ગયા, લઈ જા લાડુ થઈ ગયા જા. પેલો કે મને આ ભાવ બરાબર લાગ્યો કે આ જ ભાવમાં બીજા 500 ગ્રામ પેક કરવાનું. આ ભાવમાં એટલે આનાથી ડબલ મારી લેજો એમ કે મેં જીમના પૈસા બરબાદ થાય ને ખાલી ખોટા. બોલો સાહેબ, આના ભાવની અંદર એ માણસ 250 ગ્રામ લાડુ બીજા ખાવા માંગતો હોય, પણ ક્યાં પહોંચવું ક્યાં અને ના પહોંચાય. પણ મેં હમણાં અમેરિકાની વાત કરી ને તમને, અમેરિકામાં એક ભાઈ બહુ પાછા એમના દેશની વાત કરી કે અમેરિકામાં જેને બહુ જોવા, તમે રાયપુર રહેતા હતા પહેલા, રહેવા તો અહીંયા એમની, પણ હવે તો અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતો થઈ ગયો. મારું નામ પીટર, પિન્ટુભાઈ કહેતા તમે નાના હતા, ત્યાં પિન્ટુભાઈ કહેતા હતા. બધું આ તમારા બધું સોસાયટીની અંદર અમે રમતા હતા ને, જયારે હું તમારા પેલા ઘરની અંદર બોલ જતો ને તમે હાલતા રહેતા, મારે 40 દડા ભેગા કર્યા. મેં કહેતા કોને પણ નાના છોકરાની દડીઓ ભેગી કરીને ક્યાં જવાના. મને કે પણ હવે અમેરિકામાં આપણે શું છે કે શું છે, મને કે આપણે સ્પોર્ટ્સ ની દુકાન છે. મેં તો કેટલી મોટી દુકાન, બહુ મોટી દુકાન છે, ન્યૂ જર્સીની સૌથી મોટી દુકાન આપણી છે. એમાં પેલી 40 દડી પાછી લાવે પેલા, આ છોકરાઓની દડી ખાઈ આવતો મને શરમ આવે છે. પિન્ટુ પિન્ટુ નહીં કહેવાનું, પીટર ભાઈ નામ છે મારું. અમેરિકા બહુ આગળ વધી ગયેલો દેશ છે, મગર ભારત થી આગળ નહીં. મને હું તમને બતાવું છું, તમને બતાવું કે મને કે આ રોડ તમને દેખાય છે, તમે બનાવો, તમારા બાપુજીએ બનાવ. ના ના કે અમેરિકાની સરકારે બનાવ્યો. મેં કહું તમે શેના ગર્વ લો છો, મેં કહું તમે રાયપુર ના રોડ નું ગર્વ લો ને. મને કે એવું પૂરું આવડો કે અમેરિકામાં તમે આજે રોડ જોઈ રહ્યા છો ને, રોડ એવો બનાવ્યો છે, એવો બનાવ્યો છે, એવો બનાવ્યો છે કે વરસાદ પડે ને એની 1.5 મિનિટ ની અંદર, માત્ર 2 મિનિટ ના 30 સેકન્ડ માં પાણી ગાયબ. આવો રોડ જેવો જુઓ. મેં કહું આવો રાયપુર આવો, કોઈ અમદાવાદ આવો બધું. એવું કેમ? મને કે એવો વરસાદ પડે ને, મેં કહું એવો રોડ બનાવો, એવો રોડ બનાવો, વરસાદ પડે 2.5 મિનિટ માં રોડ ગાયબ. પાણી તો બધા ગાયબ કરે, મેં રોડ ગાયબ. બોલો આવું આવું છે એને, એટલું બધું અમેરિકા આગળ નહીં વધી. મતલબ લાવો દડી પાછી લાવો, તો પછી પેલા દડી પાછી આપો. મેં શરમ આવતી ને છોકરાઓને. અને આવો એક કાકા હોય ખબર છે, બધી સોસાયટીમાં એના ઘરે આપણી દડી જાય, એના જાય માં કરતો હું હશે આવડી દડીઓનું, એમ બધું ભેગું કરીને રાખે એમ. અને પાછા માંગવા જાય ને દડી નથી, નહીં હાલ જા તા બાપાને કહી દે. મેં કહું મારા બાપાને 10 રૂપિયાની દડી માટે કહેવા જાય ને, પેલા 20 રૂપિયાનું મારે મને કે રમવા હું કા ગયો હતો પણ એના ઘર પાસે એમ કે મને ધોઈ નાખે. એના કરતા હું રાખ તું દડીમાં, મારા તરફથી રાખ. મને ઘણી વાર એવું થાય, એક કાકાએ જયારે પહેલી વખત પોતાના ઘરને પ્લાસ્ટર કરાવ્યું, મગર આપણે દડીઓ વેચી વેચીને જ કરાવ્યું હશે. મને અંદરથી એવું થઈ ગયું, આપણે દડીઓ વેચીને આ પ્લાસ્ટિક કરાવ્યું. કેટલું બધું દુઃખ થાય અંદરથી યાર. આપણે એવું થઈ જાય તો 5 દડીઓ એક જ દાડામાં મારી એના ઘરમાં ગઈ, મારી છોકરી ભાગી જવી જોઈએ કોકની જોડે. 5-5 દડીઓ એક દાડામાં ખાઈ ગયો માણસ એમ. ખરેખર થાય. હમણાં વચ્ચે હું રેસ્ટોરન્ટમાં ગયો હતો ને, આખી રેસ્ટોરન્ટમાં બધા ટેબલ ભરેલા, એકે ટેબલ ખાલી નહીં. મારી ખોપડી ખસકી, મેં ખિસ્સામાંથી ફોન કાઢ્યો, કોઈને નહોતો લગાવ્યો ફોન, ખાલી ફોન કાઢ્યો આમ ડમી ફોન. ફોન કાઢ્યો, હલો, આખું રેસ્ટોરન્ટ સાંભળે ને એવી તમે બોલી. હલો, મેં કહું આ કાકા તમારી છોકરી છે ને અહીંયા કોઈ છોકરા જોડે બેઠી છે. એટલે મેં કહું આવો સોસાયટીના છોકરા જોડી કે મેં કહું મારી કહેવાની ફરજ બને તમને જાણ કરી. મેં કીધું બરાબર ને, ચલો મૂકું છું એમ કરીને આમ જરાક આમ રેસ્ટોરન્ટની સામે જોયું તો 10 માંથી 9 ટેબલ ખાલી ખાલી થઈ ગઈ. હવે બેસો. મેં કીધું પછી એક ભાઈ બધા મને કીધું, મને કે તું બધાને જોડે આવું કરે, કોક વાર તારી જોડે આવું થશે. મેં ના થાય લા, આપણી જોડે આવું ના થાય. મેં કીધું આપણે યાર, મેં કીધું પપ્પા મમ્મી જોક કરીએ, જિંદગી બહુ ખુશીમાં ચાલે છે આપણી.
પણ એવું થાય સાહેબ. હમણાં ઝૂમની સરસ મજાની ઘટના થઈ ગઈ, કોમેડી આવે, બધું ઓનલાઈન ઓનલાઈન થઈ ગયું હતું સાહેબ. હમણાં પેલા લાઈવ સ્ટેજવાળા કલાકારો કોરોનામાં ઓનલાઈન આવી ગયા હતા, એમાં મારા પપ્પાની ઓફિસની મિટિંગ હોય બધી ઓનલાઈન થઈ ગઈ હતી, એટલે સરસ ઓનલાઈન થઈ ગઈ હતી. એકવાર એવું થયું હતું, પપ્પાને બોસનો ફોન આવ્યો હતો એમને ત્યાંથી, ને બોસનો ફોન આવ્યો એટલે પપ્પાએ લાઉડ સ્પીકર પર મૂક્યો ને સામેથી બોસે કીધું કે હલો હા અમિત ખુવાર પપ્પા. એ કે સાહેબ તમારે ત્યાં કામ કરું છું, તમે તો નામથી બોલાવો કે આખું ગામ અમિત ખુવાના પપ્પા, અમિત ખુવાના પપ્પા કરો છો કે નહીં, કે હું તમારા છોકરાને શું પેલું જલસો ઉપર સાંભળું છું, બહુ સારું બોલે. આ કે કામ શું હતું એ બોલો કે. એટલે કે એની કે મેં તમને ફોન કર્યો હતો એક ફાઇલ માટે કે, અને મેં ફાઇલ માટે ફોન કર્યો હતો પણ કે તમારા વાઈફે ઉપાડ્યો હતો, અમિત ખુવાની મમ્મી. આ કે મારા વાઈફ બોલો ચાલે કે. હા પણ કે એમની તમારા વાઈફે ઉપાડ્યો હતો ને એમણે કીધું હતું કે તમે કઈક રસોડામાં રોટલી બનાવતા હતા કે, એટલે મેં પછી ડિસ્ટર્બ ના કર્યા તમને. બોસ મજા લે મારા પપ્પાની, એટલે મેં બહુ ડિસ્ટર્બ ના કર્યા કે પણ તમે એકવાર રોટલી બનાવી લીધી પછી મારો કોલ બેક તો કરવો જોઈએ ને, હું તમારો બોસ છું કે. આ તો શું રોટલી બનાવતો હતો એટલે મેં ડિસ્ટર્બ ના કર્યા કે. મારા પપ્પાની મજા લીધી. મારા પપ્પા કે હા સાહેબ કે મેં કોલ બેક કર્યો હતો કે 8 જ મિનિટ પછી કર્યો હતો પણ તમારા વાઈફે ઉપાડ્યો હતો, ને એમણે કીધું કે હમણાં જ વાસણ ઘસીને કપડાં ધોવા ગયા, એટલે બધી અહીંયા ડિસ્ટર્બ ના કર્યા. મને અહીંયા ડિસ્ટર્બ ના કહા કે મૂકી દો, ફોન મૂકી દો કે અમે પપ્પા આવું ના કરાય, નોકરી જાય, આ બાબા તમારે ના પડાય મને, નહીં તારી મમ્મી જોડે વાતો કરીને આપણે ખતરો કે ખેલાડી થઈ ગયા છીએ કે. હા કે આપણે ક્યાંક તો બોલવું ને કે, ઘરમાં ના બોલાતું હોય ક્યાંક તો માણસ બહાર બોલે કે ના બોલે કે. પણ બહુ અઘરું એકું પણ બધી જગ્યાએ બોલો બહુ અઘરું પડી જાય ને. હું હમણાં એક્ઝામ આપવા માટે ગયો હતો ને તો ત્યાં સાહેબ આમ મારી કોલેજની લાસ્ટ યરની બેચલર ડિગ્રીની લાસ્ટ યરની એક્ઝામ હતી ટીવાયની, તો એક્ઝામમાં પપ્પા મને મૂકવા આવ્યા હતા. મેં પપ્પા યાર 5મા ધોરણમાં નહીં ભણતો, હું મૂકવા આવો. મને કે કેમ ના હોય કે, બધાને એની મમ્મીઓ મૂકવા આવતી હોય તને મૂકવા ના આવું કે. હવે સમજો એ હવે લાઈટ થઈ, મેં કીધું વાંધો નહીં આવો આવો. તો પપ્પા મને મૂકવા આવ્યા, ટીવાયની છેલ્લી એક્ઝામ હતી, પપ્પા બહાર ઉભા હતા, હું એક્ઝામ આપીને બહાર આવ્યો હતો. મારી જોડે એક એક્ઝામ આપીને એક બેન બહાર આવ્યા, એમ મારાથી ઉંમરમાં બહુ મોટા લાગતા બેન બહાર આવ્યા. એ બેન બારા પપ્પા કે હાઈ ટીવાય ની એક્ઝામ આપતા હતા. હા મેં કહો છેલ્લું પેપર હતું, દરેક પેપરમાં મારી બાજુમાં જ બેઠા હતા. મેં કીધું આ પપ્પા કે ટીવાય ની એક્ઝામ આવે છે. મેં હાસ તમે કીધું, એટલે થોડી વાર એને એક નાનકડી છોકરી આવશે એમ લાગ્યું, કારણ કે એમ 2-4 વર્ષની છોકરાની મમ્મી જેવા લાગતા હતા એમ. પણ થોડી વાર એને એક 18 વર્ષની છોકરી આવી, આઈ કે મમ્મી 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 એમ કઈ ભેટી પડી. મારા પપ્પા ટેન્શનમાં કે 18 વર્ષની છોકરી આની જાય. હા પપ્પા કેમ ના ભણાય, આવું મારે ભણવા બેઠા કેમ ના ભણાય. એટલે મને સંતુર સાબુથી નાતા હશે નહીં, પેલી જાહેરાત આવે છે. મેં પૂછી જોઈ છે, તો મેં પેલા બેનને બહુ પ્રેમથી કીધું, મેં કીધું પેલી જાહેરાત આવે છે એ સાબુથી ના હોય કે. ના ના ભાઈ કોઈ સાબુથી નહીં નાતી કે, આ જાહેરાત તો કમાલ નથી. મેં કહ્યું તો મને કે મારા કઈ નહીં, ટીવાયની 139મી એટીકેટી છે કે. મારા પપ્પાએ કીધું કે મને બી પહેલેથી કે ટીવાય કરવાની ઈચ્છા, મેં પહેલા એફવાય એસવાય કરવું પડે ને, અને પૈણી ગયા પછી ડાયરેક્ટ ટીવાય ના કરાય. મેં કહું આમાં મારશે ઘેર ને કે. ના ના એવું એવું નહીં, આ તો ખાલી કીધું, દિલમાં મારાને ઈચ્છા થયો કહેવાની નહીં કે, જબરું કામ કરતો તારું. છેલ્લી વાત તમને બધાને એકદમ હૃદયથી સાચી કહું સાહેબ, તો ઘણી વાર કેવું થાય છે, માણસ ઓવર સ્માર્ટ બનવાની કોશિશ કરે ને એમાં બરાબરનો આમ આમ ધબેડાઈ જતો હોય છે. હમણાં એવું થતું, મારા ઘરની એક્ઝેક્ટ બાર અમારી સોસાયટીના કોર્નર વાળું જે મકાન છે ને, કોર્નર વાળું મકાન વેચાઈ ગયું, ત્યાં એક ક્લિનિક બન્યું. ક્લિનિક નવા નવા ડોક્ટર સાહેબ આવ્યા હતા, એટલે એમણે જેટલા પણ સોસાયટીમાં પરણેલા યુગલો રહેતા હતા બધાના ઘરે કાગળ આપી આવ્યા કે કંઈ પણ નાની મોટી ઈજા થાય, વેલણનો ઘા, સાણસીના સ્પેશિયાલિસ્ટ, એવી રીતે એમણે બધે કહી દીધું એમ કે નાની મોટી ઇન્જરી થાય તો તમે મારે ત્યાં આવી શકો, અને તમારા લગ્નના 10 વર્ષથી વધુ થયા હોય તો 5% ડિસ્કાઉન્ટ આપીશું એમ. એવી રીતે એમણે ઘરે ઘરે પેમ્પલેટ વેચી દીધા, અને પછી ડોક્ટર સાહેબ પહેલા જ દિવસો ક્લિનિકના પહેલા જ દિવસે બેઠા હતા, મારાથી રહેવાયું ને. હું ઘૂસી ગયો, સાહેબ મજામાં. હા એમ સાહેબ તમારા બાજુમાં બેસું ખાલી. મને કે તમે કોણ? હું અમિત ખુવા. અરે કે બેસો બેસો કે અહીંયા બેસો સાહેબ, શું તમે બહુ મોટી મોટી નોટો આવતી હોય? મેં મને શું થોડા જોક મળે. મને કે કેમ ઘરના જોક પૂરા થઈ ગયા? નહીં એ તો આખો લોટ છે, એની આખી અલગ સીઝન બનાવવાની છે, હવે એપિસોડમાં સમાતા નથી એમ કીધું. પણ આ ડોક્ટર સાહેબ ને ત્યાં બહુ અઘરી આઈટમ. મને કે બેસો બેસો ક્યાં ના પાડી કે. હું ડોક્ટર સાહેબ બેઠો હતા એટલી વારમાં એક ભાઈ ચાલતા ચાલતા આવ્યા સાહેબ કે મારું પહેલું પેશન્ટ, મારા નવા ક્લિનિકનું પહેલું પેશન્ટ છે. મને કે જો હું ઇમ્પ્રેશન જમાવું એ જો. મને કે અમિત તું શું ઇમ્પ્રેશન જમા? જો હું જોઉં તો ડોક્ટર સાહેબ આમ ફોન ઉઠાવ્યો, હેલો હાજી બોલો. આમ ફોન ઉપાડી દો તરત જ પેલો લેન્ડલાઈન કે હેલો હાજી બોલો. આ તમારું ઓપરેશન સફળ થયું હતું મને ખબર છે, મારાથી જ થયું હતું તો મને તો ખબર જ હોય ને. આ બીજા 5 ઓપરેશન ગઈકાલે સવારે પતાવી દીધા કે. અરે અરે મુખ્યમંત્રી સાહેબ ને તાવ આવે તો પહેલો ફોન કોને આવે? મને જ આવે. કોને આવે? મને જ આવે. એટલે અમિત ખુવા નહીં, હા એમના પપ્પાના કામ સામાથામ 7:30 વાગ્યાથી રિપેરિંગ કામ કોને કર્યું કે? આપણે જ. અરે કે તમે સમજો છો શું, અમિત ખુવા આપણે ત્યાં જ આવે. હમણાં જ અમિત ખુવાને આપણે ઢાંકણીનું ઓપરેશન કર્યું, એની ઢાંકણી ખસકી ગઈ હતી કે. ઢાંકણી અરે કે ઘૂંટણની ઘૂંટણની. મારે અરે હા કે આપણે બહુ ઓલવેલ ત્યાં તો પેલો જે પેશન્ટ આવ્યો હતો ને પહેલો ધીમે ધીરે અંદર આવી ગયો. એ 2 મિનિટ બેસજો કે. પેલો કે સાહેબ મારે નાનકડું. બેસો બેસો ફોન ચાલે છે. હા બોલો પછી કે. હા કે
હસતો કે આપણે કે હમણાં પેલા મંત્રી સાહેબ ને કે માથામાં દુખતું હતું તો ચાર ગોળી આપી એ તમે ખુલ્લું રાખે છો, કોનો આઈડિયા હતો? આપણો આઈડિયા હતો કે તમારે કઈ અર્જન્ટ હતું? પેલો કે સાહેબ તમને મારે ના રાખે, બે પાંચ મિનિટ બેસો ને કેમ બિહાડ રાખ્યો? આ કે જિંદગીમાં બધું એકદમ બરાબર છે કે હા આપણે એવા પાંચ ક્લિનિક બીજા ખોલવાના છે કે હા એક મિનિટ ચાલુ રાખજો ફોન કે હા મંત્રી સાહેબ ને વાત કરવી છે, બે મિનિટ ચાલુ રાખો, બે મિનિટ પછી મંત્રી સાહેબ જોડે વાત કરું, એક મિનિટ હોલ્ડ રાખજો એમ. પેલા ભાઈ કે હા બોલો તમને શું થતું હતું? પેલો કે સાહેબ મને કઈ થતું નતું, હું તો કે તમે બીએસએનએલ માંથી આવો છો, તમારો ફોન બગડી ગયો તો એ રિપેર કરવા માટે. હલો હલો એ હા બરાબર આવતો નથી અવાજ. કે નાના સાહેબ નવું કનેક્શન છે, ખાલી ડબલું મોકલાયું હતું કાલે, વાયર તો હું લઈને આવ્યો હતો. જોરદાર લાફ્ટર આવે એના માટે જ જલસોના માધ્યમથી હિલેરિયસ હાહાકાર આવે છે. સીઝન 2 ના એક નવા એપિસોડમાં આપણે બધા જ ધમધોકાર લાફ્ટરના ઠહાકા સાથે પાછા મળીએ. ત્યાં સુધી મને આપના મિત્ર અમિત કુવારે સરહદે રજા આપશો. ટાટા બાય બાય, એ આવજો. Hilarious Haakar with Amit Khuwa.